નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો, આજે ચેપ્ટર નંબર 3 શ્રેણિકનો લેક્ચર નંબર 5 છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શ્રેણિકો પરની પ્રક્રિયાઓ વિશે ભણ્યા. બે શ્રેણિકોનો સરવાળો, બે શ્રેણિકોનો તફાવત, એના ગુણધર્મો, એક શ્રેણિકનો કોઈ અદિશ વડે ગુણાકાર કેવી રીતે થાય, એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ભણ્યા. કેટલાક ઉદાહરણો પણ એને આધારિત જોયા. હવે આજે પણ આપણે શ્રેણિકોના સરવાળા, શ્રેણિકોનો તફાવત, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, એ પ્રક્રિયાઓ અને ગુણધર્મો આધારિત ઉદાહરણો જોવાના છે. ટેક્સ્ટબુકના ઉદાહરણો જોવાના છે. સૌપ્રથમ જોઈએ ઉદાહરણ નંબર 8. જુઓ, અહીંયા આપણને બે શ્રેણિક A અને B આપેલા છે. કેટલા બાય કેટલાના છે જુઓ તો કે 3 રો 2 કોલમ એટલે 3/2. આપણ કેટલાનો છે? 3/2. જો બે શ્રેણિકનો સરવાળો કરવો હોય, તફાવત લેવો હોય અને બે શ્રેણિકને સમાન બતાવવા હોય તો દરેક વસ્તુમાં એ બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. ઓકે, તો જુઓ અહીંયા બંને શ્રેણિકની કક્ષા સમાન છે. હવે આપણને એ શ્રેણિકોથી બનેલું એક સમીકરણ, ફરી વખત બોલું છું, શ્રેણિકોથી બનેલું એક સમીકરણ આપેલું છે. જનરલી આપણે 2x + 3y = 4 આવા દ્વિચલ સુરેખ સમીકરણ, એકચલ સુરેખ સમીકરણ લઈએ છીએ. અહીંયા શ્રેણિકોથી બનેલું એક સમીકરણ આવ્યું છે. જુઓ, જ્યાં કેપિટલ A એક શ્રેણિક છે, કેપિટલ X, આ X કોઈ ચલ નથી કે કોઈ વાસ્તવિક મૂલ્ય નથી, આ એક શ્રેણિક છે. કેપિટલ X છે એક શ્રેણિક છે, અને B પણ એક શ્રેણિક છે. તો કેપિટલ X એટલે કે શ્રેણિક X મેળવો એવું આપણને કીધું છે. જુઓ, હવે એનો મતલબ કે આ x ને આપણે કર્તા બનાવવાનો છે. સમીકરણમાં જે રીતે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય તો x ને કર્તા બનાવી એ રીતે પણ કરી શકાય. તમે ટેક્સ્ટબુકમાં જોશો ઉદાહરણ નંબર 8, તો એમાં તફાવત લેવાની બદલે દાખલા તરીકે 2a છે અને 0 કરવું હોય તો -2a ઉમેરશું, બાદ કરશું, એ બધી પ્રક્રિયાઓ એ પ્રમાણે કરેલું છે. આપણે શ્રેણિક x કે અથવા તો કોઈ પણ શ્રેણિક જોઈતો કરતા બનાવી લેવાનું. શું કરવાનું? કરતા બનાવવાનું. ખરેખર આ 2a ને દૂર કરીને અહીંયા લાવવું હોય તો બંને બાજુ આપણે -2a કરવું પડે, પણ મેં કીધું એમ જરૂર નથી ડાયરેક્ટ મેં કેપિટલ x ને કરતા બનાવો ચાલે, કારણ કે એ તફાવત અને ગુણધર્મને આધારિત જ થશે જે થશે. ઓકે, તો +2a ને જમણી બાજુ લઈ જાવ તો -2a, તો અહીંયા છે 3x = 5b - 2a. હવે મારે કેપિટલ x ફાઇન્ડ કરવો છે, તો કેપિટલ x બરાબર આ તગડો આ બધું જાય એટલે ભાગાકારમાં, તો 1/3 × 5b - 2a આ પ્રમાણે આપણને મળ્યું. હવે કેપિટલ x = 1/3, 5m નો હવે b છે તે હું શ્રેણિક b મૂકી દઉં, 8 0 4 - 2 3 6, -2a a છે ત્યાં મૂકી દઉં, સોરી અહીંયા આપણે b ની બદલે a લેવાઈ ગયો છે. ઓકે, તો અહીંયા ઘટકો b ના આવશે 2 - 2 4 2 - 5 a. અહીંયા શ્રેણિક a ના ઘટકો 8 0 4 - 2 અને 3 6. ઓકે, આ કૌંસ પૂરો. હવે આ શ્રેણિક નો અદિશ 5 કે અદિશ વાસ્તવિક મૂલ્ય છે, એનો તમે શ્રેણિક સાથે ગુણાકાર કરો, એનો મતલબ શ્રેણિકમાં રહેલા દરેક ઘટકને 5 વડે ગુણવાનું છે. ઓકે, એટલે અહીંયા લખીએ 1/3, 5 2 10, અહીંયા -10, 5 6 20, 5 2 10, -5 5 25, 5 1 5, ચલો માઇનસ, હવે 2 ને ગુણી નાખો, 2 8 16, 0 2 6 8, અહીંયા -4, 2 3 6 6 2 12. કે હવે બીજી એક વાત, કે તમારે કદાચ અહીંયા માઇનસ નો રાખવું હોય તો તમે -2 વડે અંદર ગુણી નાખો બધા ઘટકને અને અહીંયા પ્લસ કરી નાખો. યાદ કરો તફાવતમાં આપણે એવું કહ્યું હતું, પણ જરૂરી નથી દાખલામાં ચાલે છે. હવે 1/3 આ બે શ્રેણિકનો શું લેવાનો છે? તફાવત. ઓકે, એટલે ડાયરેક્ટ બાદબાકી જ કરવાની. તો 10 માંથી 16 જાય એટલે -6 વધે. જો આ બંનેની કક્ષા સમાન છે, આ બંનેની કક્ષા સમાન હતી. ઓકે, 10 માંથી 16 જાય તો -6, -10 - 0 એટલે -10, 20 માંથી 8 જાય એટલે +12, 10 ઓછે ઓછે વધતા એટલે +4 થાય, 10 ને 4 +14, -25 -6 એટલે -31, પછી 5 માંથી 12 જાય તો -7,
કે આપણે બધાને આપણે 3 વડે શું કરીશું ભાગીશું અથવા દરેક ઘટકને 1/3 વડે ગુણીશું તો જો આ રીતે આપણે શ્રેણી મળશે -6/3 કરીએ એટલે -2 -10/3 તો અપૂર્ણાંકમાં એમ નંબર રાખીએ પોઈન્ટમાં લખવાની જરૂર નથી 12/3 આવશે એટલે +4 થશે 14/3 એમ નંબર રાખીએ અપૂર્ણાંકમાં -31/3 એમ નંબર અને -7/3 એમ નંબર તો આ આપણને શું મળી ગયો શ્રેણી x મળી ગયો જે પણ કેટલા બાય કેટલા 3/2 નો શ્રેણી આપણને કેપિટલ x છે એ શ્રેણી x મળી ગયો ओके तो तुमने આ રીતે સમીકરણ આપ્યું હોય અને અજ્ઞાત જે જાણતા નથી એવો શ્રેણિક શોધવાનો કે તો એને શું કરી નાખવાનો કરતા બનાવી નાખો એટલે સરળતાથી તમને સરવાળા તફાવત અદિશ વડે ગુણાકાર એ બધા ગુણધર્મો તો ખૂબ સહેલા છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે શ્રેણિકોના ગુણાકાર વિશે ભણવાનો છે એમાં ખૂબ મજા આવવાની છે એ પછી જોશું જોઈએ ઉદાહરણ નંબર 9 જુઓ હવે અહીંયા કેપિટલ x + કેપિટલ y = એક શ્રેણી છે કેપિટલ x - કેપિટલ y = એક શ્રેણી છે તો આ x અને y એ ચલ નથી એ શું છે શ્રેણી છે કેપિટલ x પણ એક શ્રેણી છે કેપિટલ y પણ એક શ્રેણી છે એ બંને શ્રેણીનો સરવાળો આપણને 2/2 નો શ્રેણી મળે છે એનો મતલબ કે બંને શ્રેણી x અને y પણ 2/2 ના છે બે રો અને બે કોલમ હશે ક્લિયર તો જ તે સરવાળો થાય જો શ્રેણીની કક્ષા સમાન હોય તો અને જે નવો પરિણામી શ્રેણીક મળે એની કક્ષા પણ એજ હોય 2/2 ક્લિયર તો હવે જો તમને ધોરણ 10 યાદ આવી જાય જે તમે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલવાની મેથડ ભણતા હતા કેટલી મેથડ હતી 4 આદેશની રીત પછી લોપની રીત ચોકડી ગુણાકારની રીત અને આલેખની રીત તો તમને લોપની રીત કરવાનું મન થાય અહીંયા તમે એ કરી નાખો જો એમસીક્યુમાં આવે તો એ રીતે કરી શકાય બાકી આદેશની રીત લો પછી તમે આવા ઉડાડતા જ શ્રેણીકની અંદર તો એ વ્યવસ્થિત ન લાગે ચાલે ખરી તમે એમસીક્યુમાં ચોક્કસ એ કરી શકો તો જુઓ આને હું પરિણામ નંબર 1 આપી દઉં અને પરિણામ નંબર 2 હવે આદેશની રીત કયો કે લોપની રીત કયો બધું એક જ છે આપણે શું કરીએ કે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો લઈએ સરવાળો કરતા કામ સરવાળો તો કે જો સરવાળો કરશું તો +y -y ઉડી જશે એટલે કઈ રીતે સરવાળો તો કે x + y - સોરી + સરવાળો કરીએ છે એટલે + x - y ચલો ડાબા ડાબા એટલે ડાબી બાજુનો સરવાળો થઈ ગયો હવે જમણી જમણી બાજુનો સરવાળો કરો તો મોઢે કરી નાખીએ 5 ને 3 8 6 ને 2 8 0 0 0 9 માંથી એક જશે એટલે +8 ચલો ખ્યાલ આવ્યો હવે જુઓ હવે +y -y કેન્સલ થઈ જશે અને કેપિટલ x + કેપિટલ x એટલે 2 કેપિટલ x થઈ જશે બે વખત અહીંયા રહેશે 8 0 8 8 2/2 નો શ્રેણી હવે કેપિટલ x ને કરતા બનાવી તો 2 આ બાજુ જશે એટલે ભાગાકારમાં જશે એટલે 1/2 8 0 8 8 ઓકે હવે 1/2 ના દરેક ઘટક વડે ગુણવાનો શ્રેણીકનો અદિશ વડે ગુણાકાર અહીંયા અદિશ મૂલ્ય છે 1/2 એને ગુણો એટલે અહીંયા આવશે 4 અહીંયા આવશે 4 અહીંયા 0 અને અહીંયા બીજું છે 4 આ શું મળી ગયું કેપિટલ x x શ્રેણી x આપણને 2/2 નો મળી ગયો હવે શું શોધવાનું છે શ્રેણી y કઈ રીતે મેળવશો તો કે જુઓ હવે આ -y ને જમણી બાજુ લઈ જાવ એટલે +y અને આમ લઈ જાવ પછી શ્રેણી x મૂકી દો એટલે શ્રેણી x છે એ પરિણામ 1 અથવા 2 માં મૂકતા પરિણામ 1 માં મૂકતા તમને શું મળશે શ્રેણી y પણ 2/2 નો મળશે જે તમારે જાતે મેળવવાનો છે આ શ્રેણી x મળી ગયો કોઈ પણ એક સમીકરણ 1 અથવા સમીકરણ 2 બે બંનેમાંથી કોઈ પણ પરિણામમાં મૂકી દો કેપિટલ y ને કરતા બનાવો એટલે સરળતાથી બીજો શ્રેણી પણ મળી જાય ઓકે હવે જોઈએ ઉદાહરણ નંબર 10 જુઓ આમાં આપણે સ્મોલ x અને સ્મોલ y ની કિંમત શોધવાની છે તમને શ્રેણીકોનું બનેલું એક સમીકરણ દેખાતું હશે જુઓ 2 પછી એક શ્રેણી નો મતલબ 2 સાથે આ શ્રેણીનો ગુણાકાર 2 અદિશ મૂલ્ય છે પછી આ બીજો શ્રેણી એ બંનેનો સરવાળો આપણને આ શ્રેણી મળે છે જો આ 2/2 નો છે 2/2 નો છે તો સ્મોલ x અને સ્મોલ y ના મૂલ્યો શોધવાના છે ખૂબ જ સરળ છે ચલો ઝડપથી ગણતરી કરીએ તો સૌપ્રથમ આ 2 ને અંદર ગુણી નાખો એટલે કેટલા થશે 2x 5 2 10 7 2 14 અને ગુણો એટલે 2y -6 દરેક ઘટકને 2 વડે ગુણીને ઓકે હવે આગળ વધીએ પ્લસ 3 -4 1 2 =
7 6 15 40 ડાબી બાજુ બે શ્રેણીકોનો સરવાળો કરીએ તો 2x 3 અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો 10 માંથી 4 છે એટલે વત્તે ઓછે ઓછા 10 માંથી 4 થાય તો 6 અહીં આવશે 14 વત્તા 1 એટલે 15 ને 2y 6 2 એટલે ઓછા 6 વત્તા 2 એટલે ઓછા 4 વચ્ચે ખ્યાલ આવ્યો 2y 6 વત્તા 2 કરી છે એટલે ઓછા 6 વત્તા 2 એટલે ઓછા 4 હશે બરાબર 7 6 15 14 હવે જુઓ હવે ડાબી બાજુના શ્રેણીકમાં બે ઘટકો એવા છે કે જેમાં x અને y આપણે જાણતા નથી પણ બે તો મળી ગયા ને તો જમણી બાજુ જુઓ અહીંયા વચ્ચે ઇક્વલ ટુ છે ને એનો મતલબ બંને સમાન શ્રેણીક છે અને જે બાકીના બે ઘટક મળી ગયા છે ને એ જમણી બાજુ એ જ હોય જુઓ 6 છે તો 6 છે 15 છે તો 15 છે એનો મતલબ આપણે અત્યાર સુધી જે કાંઈ કર્યું સાચું છે તો જ વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકાય જો અનુરૂપ દરેક સભ્ય સમાન હોય તો હવે અહીંયા હું લખું આપણે યાદ કરો અગાઉના લેક્ચર શ્રેણીકોની સમાનતા પરથી બે સમાન શ્રેણીકોની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ તો અહીંયા લખું આપણે શ્રેણીકોની સમાનતા પરથી ઓકે સ્વાધ્યાય 3.1 માં જોઈ ગયા તો આની સાથે 7 ને સરખાવીએ તો 2x 3 બરાબર 7 અને આની સાથે આને સરખાવીએ 2y 4 બરાબર 14 હવે 3 પ્લસ છે જમણી બાજુ જાય એટલે માઇનસ 7 માંથી 3 જાય એટલે પ્લસ 4 હવે બગડો ભાગાકારમાં એટલે 4 ના છેદમાં 2 અને x બરાબર પ્લસ 2 અહીંયા સ્મોલ x છે એ શ્રેણીક નથી એ વાસ્તવિક મૂલ્ય જે બગડો મળ્યો ઓકે પહેલા 6 હતું હવે 6 થઈ ગયું 2 મૂલ્ય મળી ગયું હવે અહીંયા માઇનસ 4 ને જમણી બાજુ લઈ જઈએ એટલે 14 પ્લસ 4 એટલે 2y બરાબર કેટલા મળશે 18 હવે y ને કરતા બનાવી 18 ના છેદમાં 2 એટલે y બરાબર કેટલા મળી ગયા પ્લસ 9 મળી ગયા એટલે શ્રેણીકોનો સરવાળો શ્રેણીકોનો તફાવત અને શ્રેણીકનો અદિશ વડે ગુણાકાર શ્રેણીકોની સમાનતા આ બધા ગુણધર્મનો ઉપયોગ કરીને આ ટાઈપના પ્રશ્નો છે એ પૂછી શકે અને સ્વાધ્યાય 3.2 માં પણ આપેલા છે જુઓ આ પ્રકારના પ્રશ્નો છે એ સ્વાધ્યાય 3.2 માં છે એનું હું તમને લિસ્ટ પણ આપીશ કે તમારે અમુક દાખલા જાતે ગણવાના રહેશે જે ખૂબ જ સરળ છે ઓકે હવે સરસ મજાનું ઉદાહરણ નંબર 11 છે એ પણ આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 11 જુઓ સરસ મજાનું થિયરેટિકલ ઉદાહરણ છે તમને પ્રશ્ન થાય કે શ્રેણીકોના સરવાળા શ્રેણીકોનો તફાવત શ્રેણીકનો અદિશ વડે ગુણાકાર આ બધી વસ્તુ ક્યાં ઉપયોગમાં આવે ગણિત તો જ ભણવાનું આવે જો રીઅલ લાઈફ ની અંદર વાસ્તવિક જીવન ની અંદર ઉપયોગ થતો હોય તો જુઓ એક સરસ મજાનું ઉદાહરણ છે બે ભાઈઓ છે બે ખેડૂત છે એક છે રામકિશનભાઈ અને બીજા છે ગુરુચરણ સિંઘ હવે એ બંનેને ચોખાની ત્રણ જાત આપી છે જુઓ બાસમતી ચોખા પરમલ ચોખા અને નોરા ચોખા બે ખેડૂત રામકિશન અને ગુરુચરણ સિંઘ છે એને આ ત્રણ પ્રકારના ચોખા છે એમાં કેટલું એને વેચાણ કર્યું કે જેથી એને રૂપિયા મળ્યા જુઓ રામકિશન અને ગુરુચરણ સિંઘ આ ત્રણ પ્રકારના ચોખાનું વેચાણ કર્યું અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કયા મહિના દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન એ બંનેને એ ત્રણેય ચોખાના કેટલા રૂપિયા મળ્યા કેટલાનું વેચાણ કર્યું તો જુઓ આ વેચાણ છે નફો નથી ઓકે તો એવું કહી શકાય જો આખી વિગતને છે ને એને શ્રેણીકમાં દર્શાવી અને એટલે શ્રેણીક ઉપયોગી છે નહીતર એને શું કરવું પડે તો કે આખું વાક્ય લખે રામકિશને બાસમતી ચોખા સપ્ટેમ્બર મહિનામાં 10,000 રૂપિયામાં વેચ્યા રામકિશને પરમલ જાતના ચોખા સપ્ટેમ્બર મહિનામાં 20,000 રૂપિયાના વેચ્યા રામકિશને નવરા જાતના ચોખા સપ્ટેમ્બર મહિનામાં 30,000 રૂપિયામાં વેચ્યા તો એ ત્રણ લાઈન રામકિશનની અને પછી આ ત્રણ ગુરુચરણ સિંઘની છ લાઈન લખવી પડે ફકરામાં હવે આજના સમયમાં કોઈ ફકરા વાંચતો નથી કોઈની પાસે ટાઈમ જ નથી વાંચન તો આ ઓછું થઈ ગયું છે તો આ રીતે ગણિતના ઉપયોગથી શ્રેણીકના ઉપયોગથી માહિતી આપી હોય એટલે સરળતાથી સમજી શકાય ઓકે તમે કમ્પ્યુટરની અંદર ઘણી બધી વસ્તુ ટેબલ કોષ્ટક બનાવીને રો અને કોલમમાં કામ કરો છો એક્સેલની અંદર કામ કરો છો એ બધું માનવ જાતના પ્રોબ્લેમ્સને સરળ બનાવે છે ઓકે તો એવી જ રીતે સપ્ટેમ્બર મહિનાનું વેચાણ આ ત્રણેય પ્રકારના ચોખામાં અને ઓક્ટોબરનું વેચાણ પણ આપેલું છે એ શ્રેણીક બી છે હવે આની વાત કરવાની જરૂર નથી તમે સમજી ગયા હશો ઓકે તો આ શ્રેણીક
a છે કેટલા બાય કેટલા નો છે 2 રો અને 3 કોલમ એટલે 2/3 નો અને શ્રેણિક b પર કેટલા નો છે 2/3 નો બધી વિગત સેમ જ છે માત્ર રૂપિયા ફરી ગયા ઓકે જાત તો ઈ છે બાસમતી પરમલ નોરા અને વ્યક્તિ ખેડૂત તો ઈ છે રામકિશન અને ગુરુચરણ છે ઓકે ચલો હવે આ વાત થઈ પ્રશ્નની પ્રશ્ન આપણે સમજ્યા કે શ્રેણિક a અને શ્રેણિક b માં શું આપ્યું હતું મેળવવાનું શું છે તો ત્રણ પ્રશ્નો છે કુલ પહેલો પ્રશ્ન સપ્ટેમ્બર અને ઓક્ટોબર માં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો ઓકે સપ્ટેમ્બર નું અને ઓક્ટોબર નું એ બંનેનું ભેગું એકત્રિત વેચાણ કેટલું થાય છે તો ખૂબ જ સરળ છે પાછું જો દરેક જાતના કેટલું કુલ વેચાણ થાય છે ખબર પડી ગઈ જોઈએ ઓકે એટલે ઘણા શું કરે આ બધાનો સરવાળો કરી નાખે આ બધાનો સરવાળો કરી નાખે એવી રીતે નહીં ખબર તો પડી જોઈએ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાસમતી પ્રકારનું રામકિશને કુલ કેટલું હોય છે સપ્ટેમ્બર મહિનામાં બાસમતી પ્રકારનું ગુરુચરણ સિંહ કેટલું હોય છે આ બંને મહિનામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર એટલે બંને શ્રેણિકના અનુરૂપ ઘટકોનો શું કરવાનો સરવાળો અને બે શ્રેણિકની જો કક્ષા સમાન હોય તો સરવાળો તો શક્ય જ છે એટલે હવે તમારે શ્રેણિક a અને શ્રેણિક b નો સરવાળો કરવાનો છે તમારે પોતે જાતે તમે બંને સરવાળો કરશો એક હું કરાવી નાખું છું તો 10000 વત્તા 5000 એટલે 15000 તો અહીંયા છે ને નવો જે પરિણામી શ્રેણિક મળશે ને એ પણ 2/3 નો જ મળશે હવે એમાં અહીંયા 15000 હશે a11 માં a11 એટલે તમને ખબર છે પહેલી રો પહેલી કોલમ માં આવેલો સભ્ય તો અહીંયા 15000 શું દર્શાવે છે કે રામકિશને સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનાનું બાસમતી પ્રકારના 15000 રૂપિયાના ચોખા વેચ્યા છે ક્લિયર એવી જ રીતે 6 વિધાન લાગુ પડે એટલે નવા પરિણામી શ્રેણિકમાં પણ 6 ઘટકો આ પ્રશ્નમાં તમારે બંને શ્રેણિકનો સરવાળો કરો જે પરિણામી શ્રેણિક આવે એના પરથી આપણને જરૂરી માહિતી મળી જાય ઓકે એવી જ રીતે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલો ઘટાડો શોધો હવે જો એ ક્લિયર બતાય છે કે રામકિશને સપ્ટેમ્બર મહિનામાં બાસમતી પ્રકારના 10000 રૂપિયાના ચોખા વેચાતા એ જ વ્યક્તિ એટલે કે રામકિશને ઓક્ટોબર મહિનામાં બાસમતી પ્રકારના 5000 રૂપિયાના ચોખા વેચ્યા તો ઘટાડો છે કેટલાનો ઘટાડો થયો 10000 માંથી 5000 બાદ કરો એટલે ખબર પડે 5000 રૂપિયાનો ઘટાડો થયો બાસમતી ચોખામાં રામકિશન દ્વારા એવી જ રીતે ગુરુચરણસિંહ દ્વારા આમાં શું કરવાનું છે આ પ્રશ્નમાં હવે તમને ખ્યાલ આવી ગયો શ્રેણિક a અને શ્રેણિક b નો તફાવત શોધવાનો છે જનરલી આપણે બાદબાકી કહીએ છીએ પણ એ તફાવત બોલવાનો છે શ્રેણિકોનો તફાવત એટલે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલો ઘટાડો શોધવા માટે શ્રેણિક a ઓછા શ્રેણિક a બે શ્રેણિકનો તફાવત મેળવવો પડે એ પણ તમારે હવે જાતે મેળવવાનું છે ઘણા બધા દાખલા એટલે આપણે સરવાળા તફાવતના ગણ્યા ઓકે હવે તમને હિન્ટ મેં આપી દીધી કમ્પ્લીટ તમારે જાતે કરવાનું છે ત્રીજો પ્રશ્ન સરસ છે જોજો આમાં શ્રેણિકોના સરવાળાનો ઉપયોગ આવ્યો આમાં શ્રેણિકોના તફાવતનો ઉપયોગ આવ્યો હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા જો એનો ઉપયોગ આવશે સમજો જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબર મહિનાના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો કયા મહિનામાં તો કે ઓક્ટોબરના વેચાણ સપ્ટેમ્બરની એ વાત નથી આમે લીધું એમ વેચાણ છે નફો નથી હવે નફો કઈ રીતે કે દરેક પ્રકાર ઉપર કુલ વેચાણ પર 2% નફો મળે છે હવે જો આમાં તમે આ બધાનો સરવાળો કરો ઓક્ટોબર મહિનામાં આ બધાનો સરવાળો કરો એવું કરી શકે કે રામકિશન માટે સરવાળો કરો ગુરુચરણ સિંહ માટે સરવાળો કરો પછી એના 2% લ્યો અથવા છૂટા છૂટા 2% લઈ લ્યો પછી સરવાળો કરો તોય શક્ય છે ઓકે તો હવે 2% એટલે શું ટકાવારી તમને ખબર છે 100 ની સાપેક્ષે માપવામાં આવે છે ઓકે તો 100 એ 2% તો આટલાના કેટલા એટલે 2 ના છેદમાં 100 વડે આને તમે ગુણો સમજો 100 એ 2% તો 5000 ના કેટલા એટલે 5000 ને ખરેખર જો એ ત્રિરાશિ અહીંયા હું તમને બતાવું છું 100 એ 2% તો 5000 એ કેટલા તો કઈ રીતે ગણતરી આપણે કરીએ છીએ 5000 ગુણ્યા 2 છેદમાં 100 ત્રિરાશિ તમે નાના ધોરણમાં ભણી ગયા 8 9 10 માં તો હવે જુઓ તો 2 ના છેદમાં 100 વડે આપણે 5000 ને ગુણીએ 5000 ઘડી કેમ નમ રાખું છું જુઓ મીંડા ઉગાડી દેવાય પણ એ પછી તમારે કરવાનું છે 2 ભાગ્યા 100 એટલે 0.02 થાય તો રામકિશનને
ઓક્ટોબર મહિનામાં બાસમતી જાતના ચોખાના વેચાણ પર કેટલા રૂપિયા નફો મળશે કેટલો 5000 × 0.02 એવી જ રીતે ગુરુચરણ સિંહે ઓક્ટોબર મહિનામાં પરમલ ચોખાના વેચાણથી કેટલો નફો કર્યો હતો આને તમે 0.02 વડે ગુણી નાખો તો આપણે તો પ્રત્યેક ખેડૂત માટે પ્રત્યેક વેચાણ પર વાત કરવાની છે તો આ બધાને કેટલા વડે ગુણી નાખું 0.02 કઈ રીતે 2% 2% એટલે 2/100 વડે ઓકે તો આ પ્રત્યેકને આપણે 0.02 વડે ગુણી નાખીએ એટલે એનો મતલબ કે 0.02 × b 0.02 એ અદિશ ઘટક છે વાસ્તવિક મૂલ્ય છે અને આ શ્રેણી b છે એટલે આખો શ્રેણીને લખવાનો 5000 પછી 10000 પછી 6000 પછી 10000 અહીંયા 20000 10000 અને અહીંયા આવશે 10000 ઓકે તો હવે આ દરેક ઘટકને 0.02 વડે ગુણો અને જે આવે એ તમને શું મળશે નફો મળશે પછી તમે પહેલી રો માં આવેલા નફાનો સરવાળો કરો એનો મતલબ રામકિશનને ઓક્ટોબર માં કેટલો નફો થયો એ મળી જાય એવી જ રીતે બીજી રો માં આવેલા ઘટકો ગુણાકાર થઈ ગયા પછીની હું વાત કરું છું ઓકે અદિશનો પહેલા દરેક ઘટક વડે ગુણાકાર કરી નાખવાનો છે એ જે બીજી રો છે એમાં જે જવાબ આવશે એનો સરવાળો કરશો ત્રણેય ઘટકનો તો એ આપણને ગુરુચરણસિંહે ઓક્ટોબર મહિનામાં કેટલો નફો કર્યો એ મળી જાય આ ઓક્ટોબર મહિના માટે પ્રશ્ન એવી છે જે સપ્ટેમ્બર માટે પણ ગણી શકાય ઓકે તો શ્રેણીક દ્વારા આપેલી માહિતીને સરળ રીતે રજૂ કરી શકાય એમાં પ્રક્રિયાઓ દ્વારા જોઈતા જવાબો પણ મેળવી શકાય આમાં આપણે જોયું શ્રેણીકોનો સરવાળો આમાં આપણે જોયું શ્રેણીકોનો તફાવત અને શ્રેણીકનો અદિશ વડે ઓકે હવે મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બે શ્રેણીકના ગુણાકારમાં આગળ વધવાનું છે બે શ્રેણીકનો સરવાળો જેવી રીતે આપણે બે સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ એમ સરળતાથી અનુરૂપ ઘટકો કરી નાખતા હતા બે શ્રેણીકનો તફાવત પણ બાદબાકીની જેમ કરી નાખતા હતા પણ બે શ્રેણીકોનો ગુણાકાર કઈક અલગ જ રીતે થાય છે નવી વસ્તુ તમે ભણવાના છો એ પહેલા આટલું સરસ રીતે તૈયાર કરી નાખજો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે બે શ્રેણીકોના ગુણાકાર માટે મળીશું